नमस्कार, ऑक्सफर्ड स्कूल ऑफ साइंस अमरेली धोरण 12 अने विषय संस्कृत हेमा 13मो पाठ पूरो कर्या पछी त्रीजू काव्य छे संती मे गुरवो राजन, એટલે કે હે રાજા મારે ઘણા બધા ગુરુઓ છે, બરાબર કાવ્ય છે, બરાબર તમે જોવો છો એ પ્રમાણે પૃથ્વી, જળ, સૂર્ય, સમુદ્ર, ભ્રમર, મીન અને છેલ્લો ઉપસંહાર એમ કરીને 8 શ્લોકો ત્રીજા કાવ્યમાં આપણને મળે છે. કોનું વર્ણન છે આ બધા શ્લોકોમાં, કાવ્યનો વિષયવસ્તુ શું છે, અને આપણું કાવ્ય છે સંતી મે ગુરવો રાજન એ શેમાંથી લેવામાં આવેલું છે, એ બધી બાબતોનો ખ્યાલ વિષય પ્રવેશમાંથી આપણને મળે, બરાબર. એટલે જોઈએ વિષય પ્રવેશ પ્રસ્તાવનામાં શું લખેલું છે, તો કે સંસ્કૃત સાહિત્યમાં મહર્ષિ વ્યાસની રચના મનાતા 18 પુરાણોનું મહત્વપૂર્ણ સ્થાન છે, બરાબર. સંસ્કૃત સાહિત્યમાં મહર્ષિ વ્યાસની રચના મનાતા 18 પુરાણો જે છે એનું મહત્વનું સ્થાન છે. એટલે એક બાબત આપણને ખ્યાલ આવી, કઈ? તો કે જે પુરાણો છે એની સંખ્યા કેટલી છે, તો કે 18. પુરાણોની સંખ્યા કેટલી થશે, તો કે 18. અને આ બધા પુરાણો છે એ કોની રચના માનવામાં આવે છે, તો કે મહર્ષિ વ્યાસની રચના માનવામાં આવે છે, બરાબર. આગળ જુઓ, આ 18 પુરાણોમાં સૌથી વધારે પ્રસિદ્ધ શ્રીમદ ભાગવત પુરાણ છે. 18 પુરાણોમાં સૌથી વધારે પ્રસિદ્ધ કયું છે, તો કે શ્રીમદ ભાગવત પુરાણ છે. 18,000 શ્લોકો ધરાવતા આ પુરાણમાં 12 સ્કંદ છે. પ્રત્યેક સ્કંદમાં જુદી જુદી સંખ્યામાં અધ્યાયો આવેલા છે, અને અધ્યાયોની અંતર્ગત ઓછી વધતી સંખ્યામાં પદ્ય એટલે કે શ્લોકો આવેલા છે, અને આ પદ્યો જુદા જુદા છંદોમાં છે, બરાબર. એટલે પહેલો જે પેરેગ્રાફ છે ને વિષય પ્રવેશનો, સંતી મે ગુરુઓ રાજન ત્રીજા કાવ્યનો, એમાં કેટલીક મહત્વની બાબતો આપણને મળે છે કે જે સસંદર્ભ સમજાવો એવા શીર્ષકથી પ્રશ્નો પૂછવામાં આવે છે પરીક્ષામાં, એમાં એ પ્રશ્નોના જવાબ લખવામાં આપણને ઉપયોગી થશે. કઈ કઈ બાબતો છે, તો કે પુરાણોની સંખ્યા છે એ કેટલી છે, તો કે 18 છે. કેટલી છે? 18 છે. આ પુરાણોની રચના કોના દ્વારા થયેલી હોવાનું મનાય છે, તો કે મહર્ષિ વ્યાસ દ્વારા. પછી તો કે આ જે 18 પુરાણો છે એમાં સૌથી વધારે પ્રસિદ્ધ કયું છે, તો કે શ્રીમદ ભાગવત પુરાણ છે. કયું છે? શ્રીમદ ભાગવત પુરાણ. હવે શ્રીમદ ભાગવત પુરાણમાં કેટલા શ્લોકો છે, તો કે 18,000 શ્લોકો છે. કેટલા શ્લોકો છે? 18,000 શ્લોકો છે. અને કેટલા સ્કંદ છે, તો કે 12 સ્કંદ છે. દરેક સ્કંદમાં જુદા જુદા અધ્યાયો, જુદી જુદી સંખ્યામાં અધ્યાયો અને જુદી જુદી સંખ્યામાં પદ્યો એટલે કે શ્લોકો આપેલા છે, બરાબર. આટલી માહિતી આપણને પહેલા પેરેગ્રાફમાંથી પ્રાપ્ત થશે. હવે બીજો પેરેગ્રાફ તમે જુઓ, ભાગવતના 11મા સ્કંદમાં અધ્યાય 7-12 સુધી કેમાં, તો કે શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં કુલ સ્કંદ કેટલા છે, તો કે 12 સ્કંદ. આપણા કાવ્યમાં કેટલામાં સ્કંદની વાત છે, તો કે 11મા સ્કંદના અધ્યાય 7-12 સુધી અવધૂત ઉપાખ્યાન આવે છે. અવધૂતોપાખ્યાન એટલે કે અવધૂત ઉપાખ્યાન આવે છે. એ ઉપાખ્યાન પ્રમાણે શું વિષયવસ્તુ છે, તો કે એકવાર રાજા યદુ છે એ અવધૂતને યોગીને જોવે છે. આ અવધૂત એ કોણ છે, તો કે ગુરુ દત્તાત્રેય છે. કોણ છે, તો કે ગુરુ દત્તાત્રેય છે. 24 ગુરુઓ છે, બરાબર. હમણાં આગળ આવશે. તેઓ યુવા હતા
મોટા વિદ્વાન હતા, છતાં બાળકની જેમ સહજ રીતે વિચરી રહ્યા હતા. જો આ જે શબ્દ છે ને, બાળકની જેમ, કોઈ પણ પ્રકારની ચિંતા વગર, કોઈ પણ પ્રકારના દ્વેષ વગર, કોઈ પણ પ્રકારના દુઃખ વગર, કોઈ પણ પ્રકારના સંતાપ વગર, આજે અવધૂત એટલે કે ગુરુ દત્તાત્રેય જે છે એ વિચરી રહ્યા હતા. આ જોઈને રાજા યદુને સ્વાભાવિક રીતે જ આશ્ચર્ય થાય છે, નવાઈ લાગે છે. આથી યદુએ અવધૂતને પૂછ્યું કે તમારા મુખ ઉપર આટલી બધી સહજ પ્રસન્નતા શા કારણે છે? જો અત્યારનો સમય તમે જુઓ તો દરેક વ્યક્તિ છે, ઇવન નાનું બાળક જે હોય છે ને, એ પણ આપણી જે પદ્ધતિઓ છે બરાબર, એના કારણે ક્યાંક ને ક્યાંક એ બિચારું કોઈક પ્રકારનું તાણ છે એ અનુભવતું હોય છે, બાલ્યાવસ્થામાં અવસ્થાથી માંડીને. તો વ્યક્તિ જે છે, જ્યારે બાળક મોટું થાય છે, સમાજમાં રહે છે, અર્થોપાર્જન કરે છે, ત્યારે વ્યક્તિ તરીકે તો કેટલી બધી ચિંતાઓ, કેટલું બધું તાણ એ અનુભવતા હોય છે. એટલે આ જે અવધૂત છે ને, ગુરુ દત્તાત્રેય, એ કોઈ પણ જાતની ચિંતા વગર, કોઈ પણ જાતના સંતાપ વગર, કોઈ પણ જાતના ઉદ્વેગ વગર ખૂબ જ પ્રસન્નતાથી એ વિચરી રહ્યા હતા. એટલે આ જોઈને જે યદુ રાજા છે એને નવાઈ લાગે છે કે આ વ્યક્તિ જે છે આવા સમયની અંદર પણ એ આટલા પ્રસન્ન ચિત્તે કઈ રીતના વિચરી રહ્યા છે, વિહરી રહ્યા છે, એટલે એને નવાઈ લાગે છે. ત્યારે આ યદુ રાજા જે છે એ ગુરુ દત્તાત્રેયને પૂછે છે, ત્યારે તેઓ શું જવાબ આપે છે કે ત્યારે અવધૂત એટલે કે તે યોગી ગુરુ દત્તાત્રેય ઉત્તર આપ્યો કે 24 ગુરુઓ પાસેથી મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એના કારણે હું સર્વદા પ્રસન્ન રહું છું. એ પછી અવધૂતે એટલે કે યોગીએ રાજા યદુને પોતાના 24 ગુરુઓને તેમની પાસેથી પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપદેશ આપ્યો. આ ઉપદેશાત્મક સંવાદને અવધૂત ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખૂબ જ અગત્યની બાબત, બરાબર. 24 ગુરુઓ પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એ જ્ઞાનનો ઉપદેશ યદુ રાજાને આપ્યો. આ ગુરુ દત્તાત્રેય અને રાજા યદુ વચ્ચે થયેલો જે સંવાદ છે ને, એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે અવધૂત ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. એટલે પહેલા પેરેગ્રાફમાંથી પુરાણો, એના વિશે માહિતી, બીજા પેરેગ્રાફમાંથી આપણને આપનું કાવ્ય શેમાંથી લીધેલું છે એના વિશે માહિતી પ્રાપ્ત થાય છે. ભાગવત પુરાણના 11મા સ્કંદના અધ્યાય 7-12માં જે અવધૂત ઉપાખ્યાન છે એમાંથી એ લીધેલું છે. અને હવે આપણો વિષય પ્રવેશ, તો કે પ્રસ્તુત પાઠમાં એટલે કાવ્યમાં 24 ગુરુઓમાંથી 6 ગુરુઓ ક્યાં ક્યાં? તો કે પૃથ્વી, જળ, સૂર્ય, સમુદ્ર, ભ્રમર અને મીન. બહુ સરસ મજાની પૃથ્વી વિશે વાત કરેલી છે. શું પૃથ્વી વિશે શું કહે છે? તો કે જે કંઈ પણ બાબતો ઘટે છે ને એ ભાગ્યને આધીન રહેલું છે, એવું વિચારીને જે ધૈર્યશીલ પુરુષ પોતાના માર્ગ પરથી ચલિત થતો નથી ને, બરાબર, એ લક્ષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે. પાણી વિશે શું કહે છે? તે કે સ્વાભાવિક રીતે પવિત્ર અને સ્વચ્છ ને એવું બધું હોય છે. એ તમને હમણાં આગળ દરેક શ્લોકનો ભાવાર્થ સમજાવો એમાં જોઈએ. ટૂંકમાં આ ત્રીજા પેરેગ્રાફની પહેલી લીટી છે, એમાંથી યાદ રાખવા જેવું શું? તો કે આપણું જે કાવ્ય છે, કયો? તો કે સંતિમે ગુરુઓ રાજન. એમાં 24 ગુરુઓમાંથી, ગુરુ દત્તાત્રેયના 24 ગુરુઓમાંથી જે 6 ગુરુઓ છે એની પાસેથી મળેલું જ્ઞાન છે એ રજૂ કરેલું છે. ક્યાં 6 ગુરુઓ? તો કે પૃથ્વી, જળ, સૂર્ય, સમુદ્ર, ભ્રમર અને મીન. મીન એટલે માછલી. એમ માત્ર 6 ગુરુઓ પાસેથી દત્તાત્રેય, ગુરુ દત્તાત્રેય જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેને વર્ણવતા 6 શ્લોકો છે. તે ઉપરાંત પ્રથમ પદ્યમાં એટલે કે શ્લોકમાં ઉપક્રમ છે. ઉપક્રમ એટલે કોઈ વાત કહેવાની, શ્લોક કહેવાની શરૂઆત કરીએ તે. અને અષ્ટમ પદ્યમાં એટલે કે 8મા શ્લોકમાં ઉપસંહાર છે. આમાં કુલ 8 પદ્યો છે. આપણા કાવ્યમાં કેટલા પદ્યો છે? 8 પદ્યો એટલે કે 8 શ્લોક છે. જો બરાબર, છેલ્લો ઉપસંહારનો, બાકીના 6 ગુરુઓનું વર્ણન અને પહેલો જે છે ઉપક્રમનો, બરાબર.
ઉપક્રમના પદ્યમાં પોતાના અનેક ગુરુઓ હોવાનો અને ઉપસંહારના પદ્યમાં એટલે કે શ્લોકમાં એક ગુરુ પાસેથી મળતું જ્ઞાન પૂરતું હોતું નથી, તેથી અનેક ગુરુઓ હોવા ઘટે એટલે કે અનેક ગુરુઓ હોવા જોઈએ તેવો નિર્દેશ આ છ ગુરુઓ પાસેથી અવધૂતને જે બોધ પ્રાપ્ત થયો છે તે નીચેના શ્લોકોનો અભ્યાસ કરતી વખતે જાણી શકાશે. બરાબર? એટલે ભાવાર્થ તમે જુઓ, ઉપક્રમ વાત કહેવાની શરૂઆત કરે છે, શ્લોક કહેવાની શરૂઆત કરે છે આપણી સમક્ષ. શું કહે છે પહેલા શ્લોકમાં? તો કે હે રાજા, ખાલી ભાવાર્થ તમે જુઓ શું કહે છે પહેલા શ્લોકમાં. યદુરાજને કહે છે કે હે રાજા, બુદ્ધિથી મેં ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે અને તેમની પાસેથી જે મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ને તેના કારણે હું આવી રીતના મુક્ત રીતે ફરી રહ્યો છું, તેમના વિશે તું સાંભળ એમ કહી અને પોતાની વાત કહેવાની શરૂઆત કરે છે. એટલે પૃથ્વી ગુરુ છે એની પાસેથી શું એને પ્રાપ્ત કર્યું છે ગુરુ દત્તાત્રેય? તો કે અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા પણ ભૂતે હ, એટલે પ્રાણીઓ થાય મનુષ્યો વગેરે, એટલે બીજા લોકો દ્વારા આક્રમણ કરવામાં આવતા પણ એટલે કે હેરાનગતિ કરવામાં આવતા પણ તે બધું ભાગ્યને આધીન રહેલું છે એવું જાણે છે તે ધૈર્યશીલ પુરુષ પોતાના માર્ગ પરથી ચલિત થતો નથી. પૃથ્વી પાસેથી આ બોધ હું શીખ્યો છું ગુરુ દત્તાત્રેય એવું કહે છે. બરાબર? પછી ત્રીજા શ્લોકમાં જલગુરુ વિશે શું કહે છે? આમાં અપામ શબ્દ ગોતવો પડે. ત્રીજા શ્લોકની શરૂઆત કરીએ ને એ પહેલાં તમે અપામ શબ્દ ગોતો જી. બીજી લીટીમાં બીજા શબ્દમાં પુનાતીય પુનાત્યપામ લખેલું છે, એમાંથી અપામ શબ્દ અલગ પડે. અપામ એટલે પાણી થાય. બરાબર? એટલે જેવી રીતના જળ જે છે એ સ્વાભાવિક રીતે કેવું હોય છે? તો કે સ્વચ્છ, પ્રેમાળ, મધુર અને તીર્થરૂપ હોવાના કારણે પ્રાણીઓને પવિત્ર કરનારું છે. આવી રીતના ઋષિ મુનિઓ પણ પ્રિયજન, આંખ, સ્પર્શ અને કીર્તન એટલે કે ભગવદ્ ભજનથી એ મધુર વચનોથી લોકોને કેવા કરે છે? પવિત્ર કરે છે. એટલે જલ ગુરુ વિશે, પછી સૂર્ય ગુરુ વિશે સરસ મજાની વાત કરેલી છે કે જેવી રીતના સૂર્ય જે છે એ કિરણો વડે પૃથ્વીના ગુણોને સ્વીકારે છે અને યોગ્ય સમય આવે છે ત્યારે એને છોડી દે છે, તેવી રીતના યોગીઓએ પણ એટલે કે ઋષિમુનિઓએ પણ ઇન્દ્રિયો વડે ગો ભી ગા એવું લખેલું છે ને બીજી લીટીમાં છેલ્લેથી ત્રીજો શબ્દ ગો ભી ગા, બરાબર, એનો બે અર્થ થાય. એક તો કિરણો થાય ને એક બીજો અર્થ ઇન્દ્રિયો એવો થાય. એટલે કે તેવી રીતના યોગીઓએ ઇન્દ્રિયોથી જે વિષયો છે એને ગ્રહણ કરવા અને યોગ્ય સમય આવે ત્યારે એને છોડી દેવા, તેમાં જોડાવવું નહીં. કોને? તો કે ઋષિમુનિઓ. કોની જેમ? તો કે સૂર્યની જેમ. પાંચમો શ્લોક છે, સમુદ્ર ગુરુ પાસેથી શું પ્રાપ્ત કરેલું છે? તો કે સમુદ્ર જે છે ને એ નદીઓનું પાણી પ્રાપ્ત થતાં આગળ વધી જતો નથી, કે નદીઓનું પાણી પ્રાપ્ત ન થાય તો સુકાઈ જતો નથી. આપણને ખબર, બહુ સારી રીતના ખબર છે કે સમુદ્ર જે છે ને એની પાસે અપાર જળરાશિ રહેલી છે. બરાબર? એટલે બે પાંચ નદીઓ સુકાઈ જાય તો બે પાંચ નદીઓ એમાં ભળી જાય તો એ નો આગળ વધી જાય સમુદ્ર, કે નો સુકાઈ ન જાય. આવી જ રીતના ભગવત પરાયણ જે મુનિઓ છે એમણે સમૃદ્ધિ પ્રાપ્ત કરતાં હર્ષ ન કરવો જોઈએ, કે સમૃદ્ધિનો નાશ થતાં શોક કરવો જોઈએ નહીં. આવું ગુરુ દત્તાત્રેય કોની પાસેથી શીખા છે? તો કે સમુદ્ર ગુરુ પાસેથી. પછી આવશે ભ્રમર ગુરુ. ભમરા પાસેથી શું શીખેલા છે? કે જેવી રીતના ભમરો છે એ નાના કે મોટા બધા પુષ્પોમાંથી એ રસને ગ્રહણ કરે છે, તેવી રીતના કુશળ મનુષ્યએ નાના કે મોટા બધા શાસ્ત્રોના સારને ગ્રહણ કરવો જોઈએ. બરાબર? નાની નાની બાબતો છે એમાંથી પણ બોધને ગ્રહણ કરવો જોઈએ. જે સાતમો શ્લોક છે એમાં માછલી અને મનુષ્ય, માછલીની જીભ અને મનુષ્યની જીભ એટલે કે મનુષ્ય વિષયો જે ભોગવવા ઈચ્છે છે તે, એ બંનેની ઉપમેય ઉપમાન તરીકે સરખામણી છે. કઈ રીતના જોવો?
કઈ રીતના છે? સાતમા શ્લોકમાં તો કે જેવી રીતના રસથી મોહ પામેલી દુર્બુદ્ધિ માછલી, જો દુર્બુદ્ધિ માછલી અસદબુદ્ધિ એવું લખેલું છે, અસદબુદ્ધિ એટલે કે દુર્બુદ્ધિ, બરાબર. જેવી રીતના રસથી મોહ પામેલી દુર્બુદ્ધિ માછલી છે, ખૂબ જ શક્તિશાળી એવી જીભના કારણે ડૉક્ટરે ના પાડેલી હોય કે અમુક વસ્તુ ગ્રહણ ન કરવી, પણ વ્યક્તિ પોતાની જીભના કારણે પોતાના માટે એ વસ્તુ, એ ખોરાક નુકસાનકારક હોય છતાં પણ એ ગ્રહણ કરે. કોના કારણે? તો કે જીભના કારણે. એટલે અહીં લખેલું છે કે રસથી મોહ પામેલી દુર્બુદ્ધિ માછલી છે એ ખૂબ જ શક્તિશાળી એવી જીભના કારણે માછલી પકડવાના કાંટાથી મૃત્યુ પામે છે. આમાં સંધિ છૂટી પડશે સરસ મજાની. સાતમા શ્લોકમાં બીજી લીટીમાં પહેલો શબ્દ મૃત્યુ મૃચ્યતી, બરાબર. એમાં લખ્યા અલગ અને સંધિ અલગ પડશે. મૃત્યુ મૃચ્યતી, બરાબર, મૃત્યુ પામે છે. તેવી રીતના રસથી મોહ પામેલા લોકો છે એ ખૂબ જ શક્તિશાળી જીભના કારણે મૃત્યુ પામે છે. એટલે મનુષ્ય જે છે વિષયો ભોગવવાની લાલસામાં ને લાલસામાં એક વખત એક દિવસે મૃત્યુ સુધી પહોંચે છે, બરાબર. અને છેલ્લો આઠમો શ્લોક છે એ ઉપસંહાર રૂપે આપેલો છે અને એમાં જણાવે છે કે ખરેખર એક જ ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલ, અથવા તો ખરેખર એક જ ગુરુ પાસેથી સુસ્થિર અને સારું એવું પુષ્કળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી એમ કહીને તે વિદ્વાન જેમ યદુરાજા પાસે આવ્યા હતા તેમ પ્રસન્ન થઈને તેઓ જતા રહ્યા, બરાબર. તમે જુઓ કેવી સરસ મજાની ગોઠવણી કરેલી છે. પ્રસ્તાવના એટલે કે ઉપક્રમથી વાત કહેવાની જે રજૂઆત છે, શરૂઆત છે, ત્યાંથી કાવ્યની શરૂઆત થાય છે, બરાબર. અને ઉપસંહાર રૂપે છેલ્લો શ્લોક જે છે એ આપેલો છે, આઠમો શ્લોક. હવે આ જે બધા શ્લોક છે ને એનું ભાષાંતર, જેમ આપણને તેરમો પાઠ છે એ સમજવામાં ઘણું બધું પુનરાવર્તન માગી લે, સમજાય જ. પહેલી વસ્તુ એ છે કે કોઈ બાળક વિદ્યાર્થી એમ કે ખબર ન પડી, સમજાય જ. એકને એક બાબત બે થી ત્રણ વખત રિવિઝન કરો એટલે ખ્યાલ આવે કે ક્યાં સંસ્કૃત શબ્દો ઉમેરેલા છે, ક્યાં સંસ્કૃત શબ્દનું શું ગુજરાતી થાય છે, ક્યાં ગુજરાતી શબ્દ ઉમેરવા પડે છે અને કયો શબ્દ ખરેખર શું કહેવા માગે છે. આટલી ચાર બાબતોનો ખ્યાલ રાખો એટલે ભાષાંતર આપણને સમજાય, ન સમજાય એવું બને નહીં, અને એટલું બધું અઘરું છે નહીં. એટલે પહેલા શ્લોકનું ભાષાંતર તમે જુઓ, ઉપક્રમ આપેલું છે ત્યાંથી, તો કે ભો રાજન. હવે ભો શબ્દ આપેલો નથી એટલે ભો શબ્દ આપણે ઉમેરેલો છે. ભો રાજનો સંબોધન કર્યું છે એટલા માટે થઈને કે હે રાજન, એટલે કે હે રાજા બુદ્ધિ ઉપાશ્રિતા એવું લખેલું છે. બુદ્ધિ એટલે કે બુદ્ધિથી, મેં એટલે કે મેં ગુરવ, બહવ ગુરુઓ, ઘણા ગુરુઓનો ઉપાશ્રિતા સંતિ આશ્રય લીધો છે, બરાબર. શું કહે છે ગુરુ દત્તાત્રેય? તો કે મેં બુદ્ધિથી, ભો રાજન એટલે કે હે રાજા બુદ્ધિ હો એટલે કે બુદ્ધિથી, મેં એટલે કે મેં બહવો ગુરુઓ એટલે ઘણા ગુરુઓનો ઉપાશ્રિતા સંતિ આશ્રય લીધો છે. યતો બુદ્ધિમ ઉપાદાય, તેમની પાસેથી બોધ મેળવીને ઈહ એટલે અહીં મુક્તો અટામી, હું મુક્ત રીતે વિચરી રહ્યો છું. તાન શૃણુ, તેના વિશે સાંભળ. જેમની પાસેથી મેં જ્ઞાન પ્રાપ્ત કરેલું છે તેના વિશે તું સાંભળ. આ પહેલો શ્લોક આવો શું કામ કીધું ગુરુ દત્તાત્રેય? એવું શું કામ કીધું કે મેં, મારે ઘણા ગુરુઓ છે ને એમની પાસેથી જે મેં જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એના વિશે તું સાંભળ, એમ એવું એમણે શું કામ કીધું? તો કે આપણને બધાને ખબર છે, વિષય પ્રવેશમાં આપણે જોયું તો કે ગુરુ દત્તાત્રેય ખૂબ જ સંતાપરહિત, મુક્ત રીતે, આનંદથી પ્રફુલ્લિત મને વિચારતા હતા. એમને જોઈને યદુરાજાને નવાઈ લાગે છે એટલે એની પ્રશ્ન કરે, તમે આટલા સંતાપરહિત કેમ વિચરી રહ્યા છો? ઉદ્વેગ નથી તમારામાં જરાય પણ, તમે ખૂબ જ પ્રફુલ્લિત છો, આનંદિત છો, એનું કારણ શું? એમ
એટલે એમ કહે છે કે મેં જુદા જુદા ગુરુઓ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરેલું છે ને, એના કારણે હું આવી રીતના મુક્ત રીતે ફરી રહ્યો છું, તેના વિશે સાંભળ. ફરી વખત પહેલા શ્લોકનો ભાષાંતર શું થશે? તો કે ભો રાજન, એટલે કે હે રાજા, બુદ્ધિ હિ, એટલે કે બુદ્ધિના કારણે હતો, તો બુદ્ધિથી બહવો ગુરુઓ, ઘણા ગુરુઓનો મેં ઉપાશ્રિત હસંતી, એટલે કે આશ્રય લીધો છે. યતો બુદ્ધિમ ઉપાદાય, તેમની પાસેથી જે બોધ પ્રાપ્ત કર્યો છે એના કારણે. ઈહ ક્યાંથી અલગ પડશે? જોવોજી, તાન શૃણુની આગળ જુઓ, મુક્તો અટામી હ લખેલું છે ને, એમાંથી ઈહ એટલે કે અહીં, મુક્તો અટામી, હું મુક્ત રીતે એટલે કે નિશ્ચિંત રીતે ફરી રહ્યો છું. તાન શૃણુ એટલે તેના વિશે સાંભળ. હવે પેલા ક્યાં ગુરુનું વર્ણન છે? તો કે પૃથ્વી ગુરુ. શું થશે અન્વય ભાષાંતર? તો કે ભૂતે હ એટલે કે અન્ય પ્રાણીઓ વડે, ભૂતે હ એટલે અન્ય પ્રાણીઓ વડે, આક્રમ્યમાણો અપી, ત્યાં પણ સંધિ છૂટી પડશે, આક્રમ્યમાણો અપી એટલે કે આક્રમણ કરવામાં આવતા પણ. તત, બીજી લીટી પહેલો શબ્દ તત, તદ્વિદ્વાન લખેલો છે ને, એમાંથી તત, તત એટલે કે તે દેવ વંશાનું ગેહ, તે બધું ભાગ્યને આધીન રહેલું છે એવું જાણીને, વિદ્વાન એટલે કે જાણીને, તત વિદ્વાન એવું લખેલું છે, એવું જાણીને ધીરો એટલે કે ધૈર્યશીલ પુરુષો, માર્ગાત એટલે પોતાના માર્ગ પરથી, ન ચલે તો ચલિત થતો નથી, આવો બોધ ક્ષીતે એટલે પૃથ્વી પાસેથી, અન્વશિક્ષમ હું શીખ્યો છું. આવું કોણ કહે છે? ગુરુ દત્તાત્રે. ખાલી ગુજરાતી જુઓ તો શું થાય બીજા શ્લોકનું? તો કે બીજા પ્રાણીઓ વડે એટલે કે બીજા લોકો વડે આક્રમણીય એટલે કે આક્રમણ કરવા છતાં પણ, એટલે કે હેરાન કરવા છતાં પણ, તે બધું ભાગ્યને આધીન રહેલું છે તેવું જાણીને જે ધૈર્યશીલ પુરુષ પોતાના માર્ગ પરથી ચલિત થતો નથી, આવું પૃથ્વી ગુરુ પાસેથી હું શીખ્યો છું. બીજી વખત બીજા શ્લોકનું ભાષાંતર તમે જો, ભૂતે હ એટલે કે પ્રાણીઓ વડે, આક્રમણ્ય માણો અપી એટલે કે હેરાન કરવામાં, આક્રમણ કરવામાં આવતા પણ, તત બીજી લીટી પહેલો શબ્દ તત, તે બધું દેવવંશાનું ગેહ, ભાગ્યને આધીન રહેલું છે, વિદ્વાન એવું જાણીને ધીરો એટલે ધૈર્યશીલ પુરુષો, માર્ગાત માર્ગ પરથી, ન ચલે ત ચલિત થતા નથી, ધૈર્યશીલ પુરુષોનું લક્ષણ છે, તેવું ક્ષીતે એટલે કે પૃથ્વી, ક્ષીતે વ્રતમ, પૃથ્વી ગુરુ પાસેથી અન્વશિક્ષમ હું શીખ્યો છું. બરાબર. પછી બીજા ગુરુ જે છે એ ક્યાં છે? તો કે જલગુરુ. બરાબર. ક્યાં ગુરુ છે? તો કે જલગુરુ. શું વર્ણન કરેલું છે? તો કે અપામ, ત્રીજા શ્લોકનું ખાલી ગુજરાતી જુઓ તો એવું થાય, ઘણા વિદ્યાર્થીઓનો આગ્રહ એવો હોય, સાહેબ અન્વય નહીં ખાલી ગુજરાતી કયો હોય, એટલે ખાલી ગુજરાતી એવું થાય કે પાણી છે ને, જળ, એ સ્વાભાવિક રીતે જ સ્વચ્છ, સ્નિગ્ધ એટલે પ્રેમાળ, મધુર અને તીર્થરૂપ હોવાના કારણે પ્રાણીઓને પવિત્ર કરનારું છે. આવી રીતના મુનિ પણ એટલે કે ઋષિ મુનિ પણ પ્રિયજન, પછી દ્રષ્ટિ, સ્પર્શ અને મધુર વચનોથી પવિત્ર કરે છે. આથી મુનિ છે એ જળનો મિત્ર છે. બરાબર. હવે ભાષાંતર કઈ રીતના થશે? અપામ એટલે કે જળ, બીજી લીટીમાં બીજો શબ્દ પુનાત્યપામ લખેલું છે ને, પુનાત્યપામ, એમાંથી અપામ શબ્દ અલગ પડે. બરાબર. શું થશે? તો કે અપામ એટલે કે જળ, પ્રકૃતિત સ્વાભાવિક રીતે જ સ્વચ્છ એટલે કે સ્વચ્છ, સ્નિગ્ધ એટલે કે પ્રેમાળ, માધુર્યમ એટલે કે મધુર અને તીર્થ ભૂહુ નૃણામ, તીર્થરૂપ હોવાથી મનુષ્યને પવિત્ર કરનારું છે, તેવી રીતના મુનિ એટલે કે ઋષિ મુનિ
એ મિત્ર એટલે કે પ્રિયજન, ઈક્ષા એટલે કે દ્રષ્ટિ, સ્પર્શ એટલે કે સ્પર્શ, અને કીર્તનેહ મધુર વચનોથી પુનાતિ પવિત્ર કરે છે. તેથી મુનિહિ એટલે કે મુનિ અપામ મિત્ર એટલે કે જળનો મિત્ર છે. બરાબર, વારંવાર રિવિઝન કરશો એટલે ખ્યાલ આવશે. પછી સૂર્ય ગુરુ છે, શું કહે છે કે જેવી રીતના સૂર્ય છે, ખાલી ગુજરાતી ચોથા શ્લોકનું શું થાય તો કે જેવી રીતના સૂર્ય છે પોતાના કિરણો વડે પૃથ્વીના ગુણોને સ્વીકારે છે અને સમય આવે ત્યારે એને છોડી દે છે, એમાં જોડાતો નથી, એવી રીતના આ જે યોગી વિવો છે બરાબર, એમણે પોતાની ઇન્દ્રિયો વડે જુદા જુદા વિષયોને ગ્રહણ કરવા અને યોગ્ય સમય આવે ત્યારે છોડી દેવા, પણ તેમાં જોડાવવું નહીં. આ સહેલી સમજ આપેલી છે બરાબર. એમાં ગો ભીગા લખેલું છે ને, એનો અર્થ છે ને એ ઇન્દ્રિયો અને કિરણો, એવા બે અર્થ થાય બરાબર. ક્યાં બે અર્થ હશે? ઇન્દ્રિયો અને કિરણો બરાબર. જો ઈવ એટલે કે જેમ, બીજી લીટીમાં છેલ્લે બીજો શબ્દ ઈવ એટલે કે જેમ, ગોપતિ એટલે કે સૂર્ય, ઈવ એટલે કે જેમ, ગોપતિ એટલે કે સૂર્ય, એ ગુણાનું, ગુણેહ ગુણાનું લખેલું છે ને પહેલી લીટીમાં પહેલો શબ્દ, ગુણાનું એટલે કે પૃથ્વીના ગુણોને ઉપાદતે એટલે કે સ્વીકારે છે અને યથાકાલમ યોગ્ય સમયે વિમુચ્યતિ છોડી દે છે, તેવી જ રીતના અથવા તો વિમુચ્યતિ એટલે કે છોડી દે છે, તેશુ ન યુજ્યતે તેમાં જોડાતો નથી, તેવી રીતના યોગી એટલે કે યોગીઓએ ગોભીગા એટલે કે ઇન્દ્રિયો વડે ગુણેહ ગુણાનું ઉપાદતે એટલે કે વિષયોને ગ્રહણ કરવા, ગુણોને ગ્રહણ કરવા અને યથાકાલમ વિમુચ્યતિ યોગ્ય સમયે છોડી દેવા, પણ તેમાં જોડાવવું નહીં, ન તેશુ યુજ્યતે તેમાં જોડાવવું નહીં બરાબર. લે એવી રીતના સૂર્ય ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરે છે. પછી પાંચમો શ્લોક છે સમુદ્ર ગુરુ, ઈવ એટલે કે જેમ. પાંચમા શ્લોકનું ખાલી ગુજરાતી શું થાય તો કે જેમ સમુદ્ર છે એ નદીઓ વડે એટલે કે નદીના પાણી વડે આગળ વધી જતો નથી કે સુકાઈ જતો નથી, તેવી જ રીતના ભગવદ્ ભક્ત પરાયણ જેમ ઋષિ મુનિઓ છે, એમણે સમૃદ્ધિ પ્રાપ્ત થતાં પ્રફુલ્લિત ન થવું અને હીન એટલે કે એનો નાશ થતાં દુઃખી થવું નહીં બરાબર. આવું જ્ઞાન સમુદ્ર પાસેથી પ્રાપ્ત થાય છે બરાબર. જો ઈવ એટલે કે જેમ, ઈવ એટલે જેમ, સાગર એટલે કે સમુદ્ર, ઈવ એટલે જેમ, સાગર એટલે સમુદ્ર, શું તો કે સરિદ્ધિ એટલે કે નદીઓ વડે ન ઉપસર્પતે આગળ વધી જતો નથી કે ન શુષ્યતે કે સુકાઈ જતો નથી, તેમ નારાયણ પરમુનિ ભગવાન ભક્ત અથવા નારાયણ ભક્ત ઋષિ મુનિઓએ સમૃદ્ધ કામો એટલે સમૃદ્ધિ પ્રાપ્ત થતાં પ્રફુલ્લિત ન થવું, આ ગુજરાતી ઉમેરવું પડશે, સમૃદ્ધ કામો સમૃદ્ધિ પ્રાપ્ત થતાં પ્રફુલ્લિત ન થવું અને હીન એટલે કે નાશ થતાં દુઃખી ન થવું બરાબર. છઠ્ઠો શ્લોક જે છે સાવ સહેલો છે, શું કહેવા માગે છે ખાલી ગુજરાતી તમે જોવો તો કે જેવી રીતના ભમરો છે એ નાના કે મોટા બધા પુષ્પોમાંથી એ રસ ગ્રહણ કરે છે, એવી રીતના કુશળ મનુષ્યએ નાના કે મોટા બધા શાસ્ત્રોનો સાર ગ્રહણ કરવો જોઈએ. શું થશે ભાષાંતર શબ્દશઃ કે ઈવ એટલે કે જેમ, ષટપદ એટલે ભમરો, ષટપદ એટલે શું થાય ભમરો, અણુભ્યઃ ચ મહતભ્યઃ નાના કે મોટા સર્વતઃ પુષ્પેભ્યઃ બધા પુષ્પોમાંથી સારમ આદ્યદાત રસને ગ્રહણ કરે છે, એવી રીતના કુશળ નરઃ કુશળ મનુષ્યએ અણુભ્યઃ મહતભ્યઃ નાના કે મોટા સર્વતઃ બધા શાસ્ત્રેભ્યઃ શાસ્ત્રોમાંથી સારમ આદ્યદાત એટલે કે સારને ગ્રહણ કરવો બરાબર. સાતમો શ્લોક છે એમાં શું થશે કે એનું ખાલી ગુજરાતી તમે જુઓ તો કે જેવી રીતના યથા શબ્દ મળે, સાતમા શ્લોકના બીજી લીટીમાં સૌથી છેલ્લો શબ્દ યથા આપણને પ્રાપ્ત થાય બરાબર. યથા એટલે કે જેમ,
જેમ રસથી મોહ પામેલી દુર્બુદ્ધિ માછલી છે, એ ખૂબ જ શક્તિશાળી એવી જીભના કારણે, એટલે કે રસ ગ્રહણ કરવાની ખૂબ જ એની તીવ્ર ઈચ્છા શક્તિના કારણે એ માછલી પકડવાના કાંટાથી મૃત્યુ પામે છે. આવી રીતના રસથી મોહ પામેલો દુર્બુદ્ધિ મનુષ્ય છે, એ ખૂબ જ શક્તિશાળી જીભ, એટલે કે ખૂબ જ શક્તિશાળી એવા વિષયોને ભોગવવાની તીવ્ર ઈચ્છાના કારણે શું થાય છે, મૃત્યુ પામે છે. બરાબર. જો ભાષાંતર શું થશે શબ્દશઃ પ્રમાણે, તો કે યથા, છેલ્લી ટીમ છેલ્લો શબ્દ સાતમા શ્લોકમાં, બરાબર, યથા એટલે કે જેમ રસ વિમોહાત અથવા રસ વિમોહિત રસથી મોહ પામેલી અસદબુદ્ધિ મીનઃ, અસદબુદ્ધિ શબ્દ ગોતવાનો તમારે, અસદબુદ્ધિ દુર્બુદ્ધિ મીન એટલે કે માછલી, અતિ પ્રમાથિન્યા ખૂબ જ શક્તિશાળી એવી જીહયા જીભના કારણે, બડીશેહ એટલે માછલી પકડવાના કાંટાથી મૃત્યુ મૃચ્યતી એટલે મૃત્યુ પામે છે, તેવી રીતના રસ વિમોહિત રસથી મોહ પામેલો એટલે કે વિષયો ભોગવવા ઈચ્છતો, વિષયોથી મોહ પામેલો અસદબુદ્ધિ જનો એટલે કે દુર્બુદ્ધિ મનુષ્ય, અતિ પ્રમાથિન્યા ખૂબ જ શક્તિશાળી એવી જીહયા એટલે કે જીભના કારણે એટલે કે વિષયો ભોગવવાની ઈચ્છાના કારણે મૃત્યુ મૃચ્યતી મૃત્યુ પામે છે. બરાબર. અને આઠમો અને છેલ્લો શ્લોક છે એમાં શું આવશે, ઈ એટલે ખરેખર, યે લખેલું છે ને, ઈ એટલે ખરેખર, એકસ્માત ગુરો એક ગુરુ પાસેથી સુસ્થિરમ સારું સુસ્થિર એવું જ્ઞાનમ એટલે કે જ્ઞાન, અને સુપુષ્કળમ સારું પુષ્કળ એવું જ્ઞાન ન સ્યાત એટલે કે પ્રાપ્ત થતું નથી. બરાબર. આવું કોણ બોલે છે, તો કે યદુરાજા પાસે આવેલા પેલા અવધૂત યોગી એટલે કે ગુરુ દત્તાત્રેય શું કહે છે, કે હી એટલે ખરેખર, યે લખેલું છે ને એમાંથી હી અલગ પડશે, હી ખરેખર, એકસ્માત ગુરુ એક જ ગુરુ પાસેથી સુસ્થિરમ સુસ્થિર અને સુપુષ્કળમ ખૂબ જ પુષ્કળ એવું જ્ઞાનમ એટલે કે જ્ઞાન ન સ્યાત એટલે પ્રાપ્ત થતું નથી. ઇતિ ઉક્ત્વા એમ કહીને સવિપ્રહ એટલે કે તે વિદ્વાન એટલે કે તે ગુરુ દત્તાત્રેય યથા એટલે કે જેમ યદુમ આગતમ યદુરાજા પાસે આવ્યા હતા તેમ પ્રીતો પ્રસન્ન થઈને યયો એટલે કે જતા રહ્યા, જેવી રીતના યદુરાજા પાસે આવ્યા હતા તેમ જ એ પ્રસન્ન થઈને ત્યાંથી એ જતા રહ્યા. એટલે આઠમા શ્લોકનું ખાલી ગુજરાતી શું થાય, ગુરુ દત્તાત્રેય યદુરાજાને શું કહે છે કે ખરેખર એક જ ગુરુ પાસેથી સુસ્થિર અને સારું પુષ્કળ એવું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. આમ કહીને તે વિદ્વાન એટલે કે ગુરુ દત્તાત્રેય યદુરાજા પાસે જેમ આવ્યા હતા તેમજ પ્રસન્ન થઈને ત્યાંથી જતા રહ્યા. આ પ્રમાણેના આઠ શ્લોકોનું ભાષાંતર જે છે એ થશે, છતાં પણ તમને ખ્યાલ ન આવે તો વ્યક્તિગત સંપર્ક કરવો. ફરી એક વખત ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે અથવા તો એવું લાગે છે કે સાહેબ આ રિવિઝન કરીએ તો આવડી જ જાય. બરાબર. થોડીક વખત એને આપણે વેદોના પાંચ સોપાન આપેલા હતા, જો તમને યાદ હોય તો. વેદોનો અભ્યાસ કઈ રીતના થાય, તો કે પૂર્વમ સ્વીકરણમ, પહેલાં એનો સ્વીકાર કરો. બરાબર. પછી તો કે અભ્યસનમ, એનો અભ્યાસ કરો. મનનમ ચ જપમ એટલે કે એનું મનન કરવું, એનો જાપ કરો, અને ત્યાર પછી શિક્ષેભ્ય પ્રદત્તમ, પછી શિષ્યને આપવું. એટલે જો વારંવાર આનું તમે પુનરાવર્તન કરો એટલે ચોક્કસ તમને એનું ભાષાંતર આવડે. બરાબર. છતાં પણ તમને કંઈ પ્રશ્ન હોય, રસ કેળવીને ભાષાંતર કરશો એટલે તમને ચોક્કસ ખ્યાલ આવશે કે કયા શબ્દનું શું ગુજરાતી થાય છે. બરાબર. છતાં પણ તમને કંઈ પ્રશ્ન હોય તો વ્યક્તિગત રીતે સંપર્ક કરો. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.